विसनगर धारासभ्य ने केबिनेट मंत्री श्री ऋषिकेश भाई पटेल 62मा जन्मदिवस निमित्ते ग्रीन ग्लोबल ब्रिगेड द्वारा वृक्षारोपण करवामां आव्युं। विसनगर लोकलाड़ीला धारासभ्य ने राज्य केबिनेट मंत्री श्री ऋषिकेश भाई पटेल 62मा जन्मदिवस निमित्ते विसनगर राजकीय सामाजिक अग्रणी शहर तालुका होद्देदारश्रीओ सहित विसनगर नागरिकों द्वारा शुभेच्छाओं पाठवामां आवी रही छे। त्यारे तेमना परम मित्र अने जाणीता पर्यावरणवादी ग्रीन एम्बेसेडर जीतुभाई पटेल अने तेमनी ग्रीन ग्लोबल ब्रिगेड द्वारा विसनगरनी MN कॉलेजना कैम्पस खाते वृक्षारोपण करीने जन्मदिवसनी अनोखी उजवणी करवामां आवी हती। त्यारे आज रोज 30 ऑक्टोबरना रोज राज्यना केबिनेट मंत्री श्री ऋषिकेशभाई पटेलनो 62मा जन्मदिवस निमित्ते ग्रीन ग्लोबल ब्रिगेडना स्थापक अने ग्रीन एम्बेसेडर जीतुभाई पटेल MN कॉलेज विसनगर परिवार अने कॉलेजना पूर्व विद्यार्थी मंडल द्वारा तेमना 62मा जन्मदिवस निमित्ते 10 गणा एटले के 620 जेटला रोपाओ रोपवामां आव्या हता। आ प्रसंगे MN कॉलेजना प्रिंसिपाल श्री स्थानिक सामाजिक अग्रणीश्रीओ बाबूभाई वासणवाड़ा राजूभाई परमार तथा ईश्वरभाई पटेल नेताजी सहित ग्रीन कमांडो उपरांत विद्यार्थीओ मोटी संख्या में उपस्थित रहा था अने मंत्री श्री ऋषिकेशभाई पटेल ने जन्मदिवस की शुभकामनाओं पाठवी थी। पर्यावरण अने ग्रीन MN कॉलेज बनावा माटेनुं आजनुं सपनुं अमारुं 630 वृक्षो वावी अने अमे प्रदान करीए छीए ए शुभेच्छा अमारी ऋषिभाई ने। આજે MN કોલેજના પ્રાંગણમાં વૃક્ષારોપણનો અદ્ભુત કાર્યક્રમ રાખ્યો છે। માનનીય શ્રી ઋષિકેશભાઈ મંત્રી, આરોગ્ય મંત્રી, શિક્ષણ મંત્રીના 62 વર્ષ પૂરા થતા 63મા વર્ષના મંગલમય પ્રવેશ સમિતિએ આ વૃક્ષારોપણનો ભવ્ય કાર્યક્રમ રાખ્યો છે, જેમાં 630 વૃક્ષોનો રોપણ કરવાનું છે આજે। અને આ રીતે ગ્રીન MN કોલેજ ધીરે ધીરે આ રીતે સંદેશો આગળ વધી અને ગ્રીન ગુજરાત બને એ તરફ આપણે પ્રયાણ કરી રહ્યા છીએ। આજે આપણા આરોગ્ય મંત્રી માનનીય ઋષિકેશભાઈનું 62 વર્ષ પૂરા કરીને 63મા વર્ષમાં એ પ્રવેશ રહ્યા છે, ત્યારે 630 ઝાડ આ MN કોલેજમાં પ્રિન્સિપાલ સાહેબ અને આ એમની આખી ટીમ દ્વારા જે વૃક્ષારોપણનો કાર્યક્રમ રાખેલ છે તે નિમિત્તે આજે 630 ઝાડ અમે આ વિસનગરની ધરતીને ઋષિભાઈના યાદમાં લીલી કરવા જઈ રહ્યા છીએ। ઋષિભાઈ લીલા સમ રહે, વિસનગરની ગુજરાતની સેવા વધાર કરતા રહે અને આરોગ્ય ખાતું હોવાથી દેશ ગુજરાતનું આરોગ્ય સારામાં સારું રહે એવી આજે અમે શુભકામનાઓ આપીએ છીએ। અને આ દિવાળીમાં લોકો ઓછામાં ઓછા ફટાકડા ફોડે એવી આ માધ્યમથી સૌને વિનંતી કરીએ છીએ। વૃક્ષનારાયણ દેવ કી જય। સાહેબ પણ બેસ, વૃક્ષનારાયણ દેવ કી જય। આજે માનનીય આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશભાઈના 62 વર્ષમાંથી 63 વર્ષમાં પ્રવેશ કરી રહ્યા છે એના અનુસંધાને MN કોલેજ, જેમાં ઋષિકેશભાઈનું જેમ આરોગ્ય અને ગુજરાત સરકારમાં પ્રદાન રહ્યું છે એમ MN કોલેજ માટે પણ મોટું પ્રદાન રહ્યું છે। એમના આવ્યા પછી લગભગ 65 કરોડ જેવી માત્બર રકમનું દાન ગુજરાત સરકાર તરફથી જુદા જુદા ભવનો માટે આપણા આ ગ્રાઉન્ડમાં ફાળવ્યું છે। આજે એમના જન્મદિવસે ગુજરાત હરિયાળું બને અને આરોગ્યપ્રદ બને એ ભાવનાથી વૃક્ષારોપણનો કાર્યક્રમ આજે યોજાઈ રહ્યો છે। MN કોલેજના પ્રિન્સિપાલ અને વિદ્યાર્થીઓ અને ભૂતપૂર્વ એલ્યુમિનિયમના ઉપક્રમે સૌને આવકારું છું અને ગુજરાત હર્યુંભર્યું રહે એવી આશા અને અપેક્ષા રાખું છું તરફથી અને ગુજરાતના ગ્રીન ગ્લોબલના બધા જ મારા કમાન્ડોને વિનંતી કે આવા પ્રસંગે આ રીતે વૃક્ષારોપણ કરતા રહીએ, સારા પ્રસંગને યાદ કરીને વૃક્ષારોપણ કરતા રહીએ એવી ફરીથી આ માધ્યમથી વિનંતી છે। તો જ ગુજરાત ગ્રીન થશે, દુનિયાને ગ્લોબલ વોર્મિંગમાંથી બહાર કાઢવા માટે આ એક જ રસ્તો બચ્યો છે। તો આવનાર પેઢીને ચોખ્ખી હવા, ચોખ્ખું પર્યાવરણ માટે આ મિશનને આગળ ધપાવતા રહીએ ગ્રીન ગ્લોબલ બ્રિગેડ। થેન્ક યુ, હેપી બર્થડે ઋષિભાઈ, હેપી બર્થડે। તિરુપતિ વાળા જીતુભાઈએ જેમને ગ્રીન ગ્લોબલનો એવોર્ડ મળેલો છે એવા એમ્બેસેડર જીતુભાઈનું આ અભિયાન વિસનગર હરમેશ યાદ રાખશે અને એમને ભગવાન વૃક્ષનારાયણ દેવ વધુમાં વધુ 100 વર્ષથી વધારે આયુષ્ય પ્રદાન કરે અને ઋષિકેશભાઈને પણ મોટું આયુષ્ય પ્રદાન કરે એવી શુભેચ્છા સાથે વિનમું છું। જય હિન્દ, જય ભારત। આજે ઋષિભાઈ મારા પરમ પ્રિય ઋષિભાઈનો જન્મદિવસ છે અને એ જન્મદિવસે આપણે બધા જ ભગવાનને પ્રાર્થના કરીએ
કે હે ભગવાન, અમારા ઋષિભાઈને અમે એટલી જ પ્રાર્થનાથી તમને કહીએ છીએ કે તું જીઓ, આપણે સાથે સાથે બોલીશું, તું જીઓ હજારો સાલ, સાલ કે દિન હો 50,000. હેપી બર્થડે ટુ યુ. થેન્ક યુ. ચલો ચલો. तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा, जहाँ भी आपका अकाउंट है, इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें.